લેખિત નિવેદન પર વૈષ્ણવ સમાજ પણ મેદાને આવ્યું છે. અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષનું ક્ષત્રિય સમાજને સમર્થન. રૂપાલાને હટાવવાની ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્યની માંગ. રૂપાલાને નહીં હટાવાય તો રાજકોટના ગામમાં સાધુ સંતો વિરોધ કરશે. રાષ્ટ્ર નિર્માણમાં સાધુ સંતોનું મહત્વનું છે યોગદાન, તેવું જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની શાંતિને ડહોળવાનો એક પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે, અને એ પણ એક એવા વ્યક્તિના નિવેદન ઉપર જે વ્યક્તિ ભારતીય સાહિત્યનો મર્મજ્ઞ છે, જે વ્યક્તિ રામચરિત માનસ ઉપર એક સ્વતંત્ર વ્યાખ્યા લખે છે, એવા વ્યક્તિ જ્યારે કોઈની અસ્મિતા ઉપર કુઠારાઘાત કરે તો સ્વાભાવિક છે કે એક પ્રકારનો માહોલ આ ઉભો થયો છે. અને એના માટે દેશના સાધુ સંતો એકદમ ઉગ્ર છે કે રૂપાલાજીએ આ પ્રકારનું નિવેદન કરવું ના જોઈએ. પણ હવે નિવેદન થઈ ગયું છે તો પછી રસ્તો જે ક્ષત્રિય સમાજ આખોએ, આખું ગુજરાતનો ક્ષત્રિય સમાજ આજે એક છે. સંભવ છે કાલ સવારે દેશના બધા જ ક્ષત્રિયો એક આ સશક્ત સરકારની, જે સરકાર હિન્દુત્વ માટે સમર્પિત છે, એવી સરકારની વિરુદ્ધમાં જ્યારે આખો ક્ષત્રિય સમાજ ઉભો થઈ જશે ત્યારે કેટલાક ખાટસાદ્યાઓ રાજકારણીઓને માટે તો એક અરમતનો વિષય હશે, પણ દેશના સામે એક મોટો પડકાર આવીને ઉભેરો છે. દેશના એક પ્રધાનમંત્રી આટલું બધો દેશને વિશ્વગુરુ બનાવવાની એક કલ્પના કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારના નિવેદનથી ક્ષત્રિય સમાજને આઘાત લાગ્યો હોય નહીં, પછી આખો ક્ષત્રિય સમાજ વિપરીત જાય એની પહેલા દેશે જાગી જવાની જરૂર છે.